नमस्कार दर्शक मित्रों, स्वागत छे આપનો રિયલ સમાચારમાં। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરી આજના મુખ્ય સમાચાર પર। સાળંગપુરના ભીતિચિત્રોના વિવાદને લઈને સુરતમાં કાણી સેના દ્વારા વિરોધ। 4 સપ્ટેમ્બર સુધીમાં ભીતિચિત્રો હટાવવાની ચેતવણી। સચિન વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારીના ફિલ્મી દ્રશ્યો સર્જાયા। હથિયાર સાથે આવેલા શખ્સોએ વાહનોને ભારે નુકસાન કર્યું। એસટી વિભાગને તહેવાર સમયે વધારાની 600 બસ દોડાવી 7 દિવસમાં 4.5 કરોડની કમાણી કરી। વીમા પોલિસી કેન્સલ કરાવવાના બહાને અલગ અલગ ચાર્જ વસૂલી ₹97,70,000ની છેતરપિંડી કરનાર કોલ સેન્ટરની ટોળકી પકડાઈ। કતરગામની ડાયન મિલમાંથી કેમિકલવાળું પાણી છોડવાને પગલે લોકો પરેશાન। નાના વરાછા ઢાળ પરની સસ્તા અનાજની દુકાનદાર દ્વારા ખાનગી બોરીમાં અનાજ ભરીને સગે વગે કરાતો હોવાના આક્ષેપ। સમાચાર વિગતે જોઈએ। સાળંગપુર થી હનુમાન મંદિરના ભીતિચિત્રોના વિવાદની આગ સતત વધતી જાય છે, ત્યારે હવે આ હનુમાનજીના મંદિરના ભીતિચિત્રોની આગ ડાયમંડ સિટી સુરતમાં પહોંચી છે। સુરત શહેરમાં કરણી સેના દ્વારા આ અંગે ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો છે। સાળંગપુર સમિતિના ચેતવણી આપતા જણાવ્યું હતું કે આગામી 4 સપ્ટેમ્બર સુધીમાં વિવાદસ્પદ ભીતિચિત્ર હટાવી લેવાનો નિર્ણય કરી લેવામાં આવે, નહીતર તમામ હિન્દુ સંગઠનો એક થઈ સાળંગપુર ખાતે ધર્મયુદ્ધ છેડાશે, જેનું પરિણામ સારું નહીં આવશે। કરણી સેના દ્વારા સુરતમાં વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે આગામી 4 સપ્ટેમ્બર સુધીમાં આ વિવાદાસ્પદ ભીતિચિત્રો દૂર કરવા અલ્ટિમેટમ આપ્યું છે। આ સંદર્ભે કરણી સેનાના આગેવાન જેનિસ કાતરિયાએ જણાવ્યું હતું કે 4 સપ્ટેમ્બર સુધીમાં વિવાદિત પ્રતિમા અને ચલચિત્રો દૂર નહીં કરવામાં આવે તો કરણી સેનાના કાર્યકરો દ્વારા સાળંગપુર ખાતે કૂચ કરવામાં આવશે। છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા આ વિવાદને પગલે હજારો શ્રદ્ધાળુઓ ભાવનાને ઠેસ પહોંચી છે। જેનિશ કાતરિયાએ વધુમાં જણાવ્યું કે આગામી 4 સપ્ટેમ્બર સુધી જો આ વિવાદાસ્પદ ભીતિચિત્રો દૂર કરવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં સાધુ સંતો સહિત કરણી સેનાના કાર્યકરો સાળંગપુર પહોંચશે અને ભારે હલ્લાબોલ કરશે, જેનું પરિણામ સારું આવશે નહીં અને આ સાથે ત્યાં ધર્મયુદ્ધ સર્જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થશે, જેને લઈ ધર્મનું યુદ્ધ ન થાય તે પ્રકારે આગ્રહ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે દાદાના ભીતિચિત્રોને પગલે ભારે વિવાદ સર્જાવા પામ્યો છે। આ સમગ્ર ઘટનાને લીધે સાધુ સંતો બાદ હવે સામાજિક સંસ્થાઓ પણ પોતાનો વિરોધ નોંધાવી રહી છે, ત્યારે સુરત શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બાદ હવે કરણી સેના દ્વારા આ સમગ્ર ઘટનાક્રમનો ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સાળંગપુરમાં વિવાદાસ્પદ ભીતિચિત્રો બાદ હવે બોટાદમાં સ્વામિનારાયણ મંદિરનો વિવાદ દિવસે ને દિવસે ઘેરો બની રહ્યો છે, જે સંદર્ભે આજે કરણી સેનાના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જેમિશભાઈ કાતરિયા, સામાજિક કાર્યકર્તા કરણી સેના, આજે જયારે અત્યારે તમને બધાને ખ્યાલ છે કે સાળંગપુર હનુમાનજી મંદિરના અંદર જે વિવાદિત જે પ્રતિમાઓ છે, અમે સનાતન ધર્મ હિન્દુ સંગઠનો તેને હટાવવાની જે માંગ ઘણા સમયથી કરી રહ્યા છે, તે સંદર્ભે આજે અમે સુરતમાં બધા હિન્દુ સંગઠનોને તૈયાર કરીને કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સાહેબે જે અલ્ટિમેટ આપેલું છે કે 4 સપ્ટેમ્બરે કરણી સેના સાળંગપુર ખાતે પહોંચશે, તો તમે તેની તૈયારી બતાવી રહ્યા છીએ, કેવો વિરોધ થઈ રહ્યો છે? વિરોધ તો ઉગ્રમાં ઉગ્ર હોય છે, અમે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ નથી કરતા, અમે જે વિવાદિત જે પ્રતિમાઓ જે હનુમાનજી મહારાજની જે લગાવવામાં આવેલી છે અમે તેમનો વિવાદ કરીએ છીએ કે તે પ્રતિમાઓ હટાવે, હનુમાનજી અમારા દેવી દેવતાનું તમે અપમાન કરવાનું રહેવા દો, અમે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ નથી કરતા, પ્રતિમા નહીં હટશે તો અમે ન્યાય અને પ્રતિમા જે વિવાદિત પ્રતિમાઓ છે તેને અમે ઉખાડીને અમારી સાથે લઈ જઈશું। સુરતના સચિન વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સામે આવ્યો છે, જેમાં બાઇક પર હથિયાર સાથે આવેલા કેટલાક શખ્સોએ ટાયર્સ તેમજ ગાડીઓના કાચ તોડી આતંક મચાવ્યો હતો।
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સુરત શહેરના છેવાડે આવેલા સચિન વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી હતી. બે જૂથ હથિયાર સાથે આમને સામને આવી ગયા હતા, જેમાં અનિલ કોળી અને તેના સાગરીતો દ્વારા સ્લમ બોર્ડ વિસ્તારમાં અમિત ભરવાડ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મારામારીને લઈને ત્યાં ચકચારી મચી જવા પામી હતી. અહીં રહેલી ફોર વ્હીલ ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પોલીસનો જાણે કોઈ ખોફ જ ન રહ્યો હોય તે રીતે મારામારી કરવામાં આવી હતી. મારામારીને લઈને રહીશોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બે જૂથો વચ્ચે અંગત અદાવતમાં મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. શ્રાવણ મહિનામાં ઘણા તહેવારો આવતા હોય છે. તહેવારોની ઉજવણી કરવા માટે લોકો વતન જતા હોય છે. તેમાં પણ બે દિવસ પહેલા રક્ષાબંધનના કારણે ઘણા લોકો વતન ગયા હતા. સુરત એસટી વિભાગે રેગ્યુલર બસો ઉપરાંત વધારાની બસો દોડાવી હતી. 7 દિવસમાં એસટી વિભાગને 4.5 કરોડ રૂપિયાની આવક થઈ હતી. શ્રાવણ મહિનામાં તહેવારોની ઉજવણી માટે મોટી સંખ્યામાં શહેરીજનો વતનમાં જતા હોય છે. શ્રાવણ મહિનામાં લોકો ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરતા હોય છે, ત્યારે શહેરીજનોની સુવિધા માટે એસટી વિભાગે રેગ્યુલર બસો ઉપરાંત વધારાની બસો દોડાવી હતી. સુરત એસટી નિગમની રેગ્યુલર 600 બસ દોડતી હતી. શ્રાવણ મહિનામાં અને રક્ષાબંધન પર્વ નિમિત્તે એસટી વિભાગે વધારાની બસો દોડાવી હતી. તેમાં સૌથી વધારે દાહોદ, અમરેલી અને ભાવનગર શહેર માટે બસો દોડાવી હતી. 26 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન રોજની વધારાની 600 બસ દોડાવાઈ હતી, જેમાં 7,82,000 મુસાફરે પ્રવાસ કર્યો હતો. સુરત એસટી વિભાગને 4.5 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તેમાં પણ રક્ષાબંધનનો તહેવાર હોવાથી છેલ્લા 2 દિવસમાં 2.70 લાખ પેસેન્જર એસટી વિભાગનો લાભ લીધો હતો. આ 2 દિવસમાં સુરત એસટી નિગમને 1.54 કરોડ રૂપિયાની આવક થઈ હતી. વિભાગીય નિયામક સુરત રક્ષાબંધન નિમિત્તે 25 થી 1 તારીખ સુધી સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતું, જેમાં આશરે 3500 બસોનું સંચાલન કરવામાં આવેલું હતું, જેમાં દૈનિક રેગ્યુલર 418 બસો તેમજ 100 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતું. આ એક્સ્ટ્રા સંચાલન થકી સુરત વિભાગને 5.19 કરોડની આવક થવા પામેલી હતી. તેમજ આ એક વીક દરમિયાન 10 લાખ મુસાફરોએ એક્સ્ટ્રા સંચાલનનો લાભ લીધેલો હતો. શ્રાવણ માસમાં 7મ-8મ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન તૈયારી કરેલી છે, જેમાં જેમ જેમ મુસાફરોની સંખ્યા હશે એ મુજબને અમે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. તેમજ વધુમાં કોઈ એક સાથે ગ્રુપ બુકિંગ હશે કે 50 મુસાફરો એક સાથે હશે તો તેમના સોસાયટી સુધી એક્સ્ટ્રા બસો અમે પહોંચાડી અને એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. વીમા પોલિસી કેન્સલ કરી આપવાના બહાને અલગ અલગ ચાર્જ જણાવી તથા ગવર્નમેન્ટની અલગ અલગ એજન્સીના ખોટા ડોક્યુમેન્ટ મોકલી રૂપિયા 97,17,000ની છેતરપિંડી કરનાર આરોપી ટોળકીને સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગાઝિયાબાદના કોલ સેન્ટરમાંથી ઝડપી પાડી છે. સુરતની સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી હતી, જે મુજબ શહેરના એક ફરિયાદીને ફ્યુચર જનરલ ઇન્ડિયા કંપનીના જીવન વીમા પોલિસી કેન્સલ કરાવવા માટે અલગ અલગ ચાર્જ ભરવા જરૂરી હોવાનું અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું. જે ચાર્જના રૂપિયા રિફંડ કરવામાં આવશે તેવી લોભામણી લાલચ આપીને ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો અને ધીમે ધીમે બેંક એકાઉન્ટમાં રૂપિયા 97,17,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા, જે બાદ વિશ્વાસ સંપાદિત કરવા માટે અજાણ્યાઓ દ્વારા ફરિયાદીને અલગ અલગ સરકારી કચેરીઓના ઇમેલ લેટરો પણ મોકલવામાં આવ્યા હતા, જે બોગસ હોવાનું જણાવતા અને ફરિયાદી દ્વારા સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા તેમણે સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ નોંધાવી હતી, જેમાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરી ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના કૌસંબી ખાતેથી એક કોલ સેન્ટરમાંથી 2 મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે તારાસિંહ અને નસીમ ઉપરાંત મોહમ્મદ રશીદ પઠાણ, મઝહર અલી, રાહુલ સંતોષકુમાર, ઉસ્માન અલી, મોબિન સહિતના કુલ 8 લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સુરતના અશ્વિનીકુમાર ફૂલ માર્કેટ વિસ્તારમાં રોડ પર કેમિકલ યુક્ત પાણીને લઈને રહીશોને હાલાકી પડી રહી છે, તો બીજી તરફ પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું હતું કે આ અંગે અનેક ફરિયાદો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। કેમિકલ યુક્ત પાણીને લઈને લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે। વોર્ડ નંબર 5 વિસ્તારમાં આવેલા અશ્વિનીકુમાર ફૂલ માર્કેટ પાસે જાહેર રોડ પર હાલ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। અહીં કેમિકલ યુક્ત પાણી રોડ પર ફરી વળ્યા છે, જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને પણ ખૂબ હાલાકી પડી રહી છે। લાલ કલરનું કેમિકલ યુક્ત પાણી છોડવાની સમસ્યા સદંતર બંધ થાય તેવી માંગ રહીશો કરી રહ્યા છે। વોર્ડ નંબર 5 ના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ કાછડિયાએ જણાવ્યું હતું કે ફૂલ માર્કેટ પાસે ડાઈંગ મિલનું કેમિકલ યુક્ત ગરમ પાણી રોડ ઉપર અઠવાડિયામાં 2-3 વખત આવી જાય છે, જેને લઈને લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। આ સમસ્યાને લઈને સ્થાનિકો તેમજ મેં અધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ સમસ્યા હલ થઈ નથી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અધિકારીઓ દ્વારા મોટા હપ્તાઓ લેવામાં આવી રહ્યા છે। અમારા વિસ્તારના લોકોના ઘરના રસોડા સુધી કેમિકલ યુક્ત પાણી પહોંચી ગયું છે। મારા દ્વારા આ અંગે કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ સમસ્યા હલ થઈ નથી। આજે ફરી વખત રોડ પર કેમિકલ યુક્ત પાણી પહોંચી ગયું છે, ચાલવાનો રસ્તો પણ રહ્યો નથી, ત્યારે આ વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે તે સદંતર બંધ થાય તેવી અમારી માંગ છે। નાના વરાછાના ઢાળ નજીક આવેલ સસ્તા અનાજની દુકાન પર લોકોની આપવામાં આવતી અનાજનો કાળા બજાર કરવામાં આવતો હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે, જેની ફરિયાદ મળતા ઝોનલ અધિકારી અને પુરવઠા ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો મારફતે જરૂરિયાતમંદ લોકોને સસ્તામાં ઘઉં ચોખા જેવી જરૂરિયાત અનાજ પૂરું પાડવામાં આવે છે, ત્યારે આજ સંસ્થા અનાજની દુકાનદારો દ્વારા લોકોને સમયસર અનાજ ન આપી અને ઓછું અનાજ આપીને વધેલો માલ સગે વગે કરીને ખિસ્સા ભરવામાં આવે છે। જે પ્રમાણે નાના વરાછાના ઢાળ પર આવેલ સંસ્થાના અને દુકાનદાર કારસ્તાન સામે આવતા જ લોકોની ફરિયાદ પુરવઠા વિભાગને મળી હતી, જેમાં સસ્તા અનાજનો માલ સગે વગે કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ મળતા જ પોલીસ અને પુરવઠા વિભાગે આ અંગે તપાસ શરૂ કરી હતી, જે હેઠળ અધિકારી અને પુરવઠા ઇન્સ્પેક્ટરે પણ તપાસ શરૂ કરી છે, તો સસ્તા અનાજને ખાનગી બોરીમાં ભરીને સગે વગે કરવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સમગ્ર બાબત હવે તપાસ બાદ જ સામે આવશે। મૃતક ભાઈઓના બે બાળકોનો કબજો મેળવવા માટે મધ્યપ્રદેશ રહેતા યુવાને નવસારી આવી પોતાના ભાઈના દૂરના સાળાનું અપહરણ કરી તેના બદલામાં બંને ભત્રીજાઓને મેળવવાનો પ્લાન નિષ્ફળ ગયો। ટાઉન પોલીસે ફરિયાદ નોંધાયાના 48 કલાકમાં ચંબલમાં જઈને મુખ્ય આરોપી સહિત અન્ય બેની ધરપકડ કરીને ગુનો ઉકેલી નાખ્યો છે। મધ્યપ્રદેશ રહેતા મનોજસિંહનો પરિવાર વ્યાપાર સાથે સંકળાયેલો છે, જે દરમિયાન મનોજસિંહે નવસારીની ટ્વિંકલ સાથે લવ મેરેજ કરાતા તેના થકી તેને બે બાળકોને જન્મ આપ્યો હતો। 2021માં મનોજસિંહ કોરોનામાં મૃત્યુ થતા ટ્વિંકલને તેના સાસરિયાએ ત્રાસ આપવાની શરૂઆત કરી હતી, જે અંતર્ગત નવસારી પોતાના માસીને ત્યાં રહેવા આવી હતી। મૃતક નાના ભાઈ રાજેશ સિંહને પોતાના ભાઈના બંને દીકરાઓનો કબજો જોઈતો હતો, પરંતુ ટ્વિંકલે આ મામલે નનૈયો ભણતા રાજેશે બંને બાળક ઋષિલ અને જીતેન્દ્રને ઉપાડવાનો પ્લાન બનાવ્યો, જેમાં પોતાના ભાભીના માસે ભાઈ શેતલ ઉર્ફે ગુડ્ડુ પટેલને અપહરણ કરી તેના બદલામાં બંને બાળક માગ્યા હતા। રાજેશ સિંઘે સૌપ્રથમ અપહરણ કરવા માટે શેતલ ઉર્ફે ગુડ્ડુ પટેલને ફસાવવા માટે એમપીની સાઝિયા ખાન નામની મહિલાનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરાવી લલચાવ્યો હતો અને સુરત બોલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શેતલ ઉર્ફે ગુડ્ડુ પટેલ આ ચાલમાં ભેરાયો ન હતો અને સોશિયલ મીડિયા ઉપર સાઝિયા ખાન નામની મહિલાને પ્રત્યુત્તર ન આપતા તે નિષ્ફળ ગયું હતું। હની ટ્રેપ નિષ્ફળ જતા રાજેશ સિંઘે હવે સીધા જ નવસારી આવી શેતલ ઉર્ફે ગુડ્ડુ પટેલને ઉઠાવવાનો પ્લાન બનાવ્યો હતો, જેમાં તેની સાથે વિષ્ણુકુમાર સિંહ અને સોતન શમશેર ખાન નવસારી આવ્યા હતા।
ગુડ્ડુને એકાંતવાળા સ્થળે બોલાવીને અપહરણ કરી સીધા જ એમપીના ગ્વાલિયર લઈ ગયા હતા. આરોપીઓ એટલા શાતિર હતા કે પોલીસથી બચવા માટે રાજસ્થાન એમપી અને મધ્યપ્રદેશની બોર્ડર પર ચંબલ વિસ્તારના આંટાફેરા મારતા હતા, જેથી પોલીસ મોબાઈલ લોકેશન શોધવા માટે ગોટે ચડી હતી. રાજેશ સિંગે નવસારી ફોન કરીને કહ્યું હતું કે મારા ભાઈના બે દીકરા ઋષિલ અને જીતેન્દ્રને અહીં લઈ આવો અને શેતલ ઉર્ફે ગુડ્ડોને લઈ જાઓ. પોતાના પુત્રનું અપહરણ થતાં રમીલાબેન પટેલ તાત્કાલિક ટાઉન પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી અને સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી. પોલીસે સમય સૂચકતા વાપરી તાત્કાલિક 4 સભ્યોની ટીમ એમપી જવા માટે રવાના થઈ હતી, જેમાં ટાઉન પોલીસે એમપી પોલીસની મદદ લઈને ચંબલ જેવા ખતરનાક વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને મોબાઈલ લોકેશનોને આધારે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આ સમગ્ર કેસમાં ટાઉન પોલીસે 3 આરોપીની ધરપકડ કરી અન્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં રઝિયા ખાન, મનમોહન સિંહ મૂલચંદ અને ડ્રાઈવર મુકેશની ધરપકડ બાકી છે. પોતાના મૃતક ભાઈના સંતાનોનો ગેરકાયદેસર રીતે કબજો મેળવવાની લાલચમાં આરોપી રાજેશ સિંહે ફિલ્મી સ્ટાઇલમાં પોતાની ભાભીના પારિવારિક ભાઈનું અપહરણ કરીને ભત્રીજાઓની ડિમાન્ડ કરતા હાલ તે પોલીસ પકડમાં આવી ગયો છે. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સફળતાનો શ્રેય ખાટવા જતા જેલ યાત્રા કરવાનો મિતુલ ત્રિવેદીને વારો આવ્યો છે. ચંદ્રયાન 3ની ડિઝાઇન બનાવી હોવાનો ડંફાસ મારનાર ચીટર મિતુલ ત્રિવેદીના 2 દિવસના રિમાન્ડ પૂરા થતા સબજેલમાં પોલીસ દ્વારા સોફ્ટ લેન્ડિંગ કરી દેવાયું હતું. બીજી બાજુ પોલીસ દ્વારા મિતુલના પિતા, શિક્ષક સહિત બીજા પણ તેના સંપર્કમાં હોય તેવા લોકોને વેદન માટે બોલાવવામાં આવ્યા હતા. ચંદ્રયાન 3 જેટલું ચર્ચામાં નથી રહ્યું એટલી ચર્ચા સુરત શહેરમાં મિતુલ ત્રિવેદી નામના ઠગની રહી છે. પોતે આ ચંદ્રયાનની ડિઝાઇન બનાવી હોવાની ભ્રામક વાતો ફેલાવનાર આ ઠગ સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થતાં તેને જેલમાં મોકલી આપ્યો છે. મિતુલે પોતે વૈજ્ઞાનિક બની ઇસરો નાસામાં કામ કરતો હોવાનું રટણ કરી નર્મદ યુનિવર્સિટીમાં વર્ષ 2021માં સાયન્સ ઇન વેદાશાસ્ત્રનો સેમિનાર કર્યો હતો. આવી જ રીતે કેટલીક સ્કૂલોમાં રૂપિયા લઈને મિતુલ ત્રિવેદીએ નાસા ઇસરોના નામે સેમિનાર કરી વિદ્યાર્થીઓને ઉલ્લુ બનાવ્યા હતા. ફેબ્રુઆરી 2015નો યુકેની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજનું ડોક્ટર ઓફ ડિવિનિટી એન્ડ ક્વોન્ટમ ફિઝિક્સ અને વેદાંત ડિગ્રીનું સર્ટિફિકેટ બોગસ બનાવ્યું હોવાની એસઓજીની તપાસમાં સામે આવ્યું હતું. આ સર્ટિફિકેટ મિતુલ ત્રિવેદીએ મોબાઈલમાં બનાવ્યું હતું. આથી પોલીસે તેનો મોબાઈલ પણ કબજે લઈ એફએસએલમાં મોકલી આપ્યો છે. આ સિવાય પોલીસે તેના પિતા અને શિક્ષકને પણ બોલાવ્યા છે. શિક્ષકનો પણ મોબાઈલ કબજે લેવાયો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. રિમાન્ડ દરમિયાન મિતુલ પોલીસ સમક્ષ પોતે જો માપન કરે તો ચાલી જતે વધારે કરી નાખ્યું એટલે પકડાઈ ગયો હોવાનું કહીને પોતાની જાતને છેતરવામાં ભેરવાયો તેમ રટણ કરતો હતો. ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાન 3ના સફળ લોન્ચિંગ બાદ સૂર્ય પર અભ્યાસ કરી શકાય તે પ્રકારનું સૂર્યયાન તૈયાર કર્યું છે, જે માટે ઇસરો દ્વારા મહત્વાકાંક્ષી આદિત્ય L1 સૂર્યયાન તૈયાર કરી આજે શ્રીહરિકોટાથી લોન્ચ કર્યું છે. ત્યારે ચંદ્રયાન 3 જે રીતે સફળ થયું તે જ રીતે આદિત્ય L1 પણ કોઈપણ વિઘ્ન વગર સફળ થાય તે માટે સમગ્ર દેશમાં પ્રાર્થના કરાઈ રહી છે, જેને લઈ સુરતમાં પણ વિશેષ પ્રાર્થના કરાઈ હતી. સુરતના બદ્રીનારાયણ મંદિર ખાતે ગુરુજનો અને 100થી વધુ ઋષિ કુમારો દ્વારા સૌર સુક્ત રાષ્ટ્ર સુક્તનો પાઠ કર્યા હતા. સુરતના બદ્રીનારાયણ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત પાઠશાળા ચાલી રહી છે. તેમાં અભ્યાસ કરતા 100થી વધુ ઋષિ કુમારો અને ગુરુજનો દ્વારા આજે આદિત્ય L1 માટે પ્રાર્થના કરી હતી. સૂર્યયાનને બળ મળે તેવા આશયથી સૂર્ય સુક્ત, રાષ્ટ્ર સુક્ત અને સૌર સુક્તના મંત્રોચ્ચાર કરી ખાસ પ્રાર્થના કરાઈ હતી. શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય અશોક જોશીએ જણાવ્યું હતું કે આજે ઇસરો દ્વારા જે સૂર્યયાન લોન્ચિંગ કરવામાં આવ્યું છે તે અંતર્ગત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રો થકી રાષ્ટ્રને ઉન્નતિ માટે અને સૂર્યની જે ગતિ છે તેની સામે સૂર્યયાન પહોંચી શકે
યાનને બળ મળે અને બલિષ્ઠ બને તેના માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। શાસ્ત્ર પ્રમાણે વૈદિક પરંપરા મુજબ વેદોની અંદર વેદોના મંત્રોની મહત્વ છે અને વેદને સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે। ત્યારે ઋષિકુમારો દ્વારા શાંતિ સૂક્ત, સૂર્ય સૂક્ત અને રાષ્ટ્ર સૂક્તના પાઠ દ્વારા યાનને બળ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। શ્રી સાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા ઋષિકુમારો દ્વારા આજે સૂર્યયાન જે ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા જે લોન્ચ કરવામાં આવ્યું અને સંપૂર્ણ બળ પ્રાપ્ત થાય અને આ સૂર્યયાન ગ્રહોના રાજા તરીકે સૂર્યનું ખૂબ મહત્વ છે। નવી નવ ગ્રહો જે છે એમાં ખૂબ સૂર્યની સત્તા રહેલી છે, એ સૂર્યયાન સારી રીતે એ ત્યાં સુધી પહોંચે અને સમસ્ત ભારતને ખૂબ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરાવે એ માટે આજે ઋષિકુમારો દ્વારા સૌર સૂક્ત દ્વારા, રુદ્ર સૂક્ત દ્વારા, વિવિધ મંત્રો દ્વારા એ પ્રાર્થના કરવામાં આવી હતી। ખૂબ મહત્વ છે આ મંત્રોનો, યાનને લઈને આ મંત્રોનો ખૂબ પ્રભાવ છે। ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા જે સૂર્યયાન યંત્ર બનાવવામાં આવ્યું છે એ યંત્રને ગતિ મળે અને યંત્રને ગતિ મંત્ર દ્વારા મળે છે, કારણ કે મંત્રની અંદર એટલી બધી શક્તિ રહેલી છે કે જે મંત્રોના ઉચ્ચારણ કરવાથી તે યંત્રને બળ મળે છે અને જે કાર્ય માટે આપણે ભારત દ્વારા એને મોકલવામાં આવ્યું છે એમાં ત્વરિત સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ મંત્રોની અંદર એનો ઉલ્લેખ બતાવવામાં આવેલો છે। આજે શ્રી નાસિકમાં યોગીરાજ બંગલોઝના નામે પ્લોટનું આયોજન કરી તેમાં લોભામણી લાલચો આપીને પીપલોદના વેપારીને ફસાવી તેની પાસેથી રૂપિયા 42 લાખનું રોકાણ કરાવી પ્લોટ પર બાંધકામ ન કરી અને પૈસા પરત ન આપી છેતરપિંડી કરનાર આરોપી સહિતનાઓ સામે ઉમરા પોલીસે ફરિયાદ નોંધી છે। ડુમસ રોડ પીપલોદ ખાતે આવેલ મિલન બંગલોઝમાં રહેતા હિરેન કાકડિયાની મુલાકાત પ્રિયવદન જરીવાલા સાથે થઈ હતી। નાસિકના હતગઢ ગામ ખાતે યોગીરાજ બંગલોઝના નામે પ્લોટિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું અને તેમાં લોભામણી લાલચો આપીને પ્લોટ ખરીદવા કહ્યું હતું, જેમાં હિરેન કાકડિયાએ રૂપિયા 42 લાખ ટુકડે ટુકડે ચૂકવીને એક પ્લોટ ખરીદ્યો હતો, જેના પર આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ ન કરી અને પ્લોટનો કબજો ન આપી તેમજ 42 લાખ રૂપિયા પરત ન આપીને જરીવાલા અને તેમના મળતિયાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી, જેની ફરિયાદ મળતા જ ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરતમાં શારદાયતન શાળાના ટ્રસ્ટી હેમંતભાઈ પટેલનું મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ એજ્યુકેટર 2023 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે। મૂળ પીપલોદ ગામના વતની અને સુરત શહેરની નામાંકિત શારદાયતન શાળાના શિલ્પી એવા હેમંતભાઈ રામુભાઈ પટેલ પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે। શાળામાં શિક્ષકોને, વિદ્યાર્થીઓને અને વાલીઓને નવી દિશા આપતા સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા દરેકને પ્રોત્સાહિત કરે છે। આ ઉપરાંત 4 એનજીઓ સાથે પણ તેઓ સંકળાયેલા છે, તેમજ ધોધવા સ્થિત અનાથ આશ્રમમાં પણ પોતાનું અનુદાન અને વિદ્યાદાન દ્વારા વિદ્યાર્થીઓને ભણતર અંગે પ્રોત્સાહિત કરે છે। એવા ઉત્સાહી, સેવાભાવી, શ્રેષ્ઠ વ્યવસ્થાપક અને સતત કાર્યરત એવા હેમંતભાઈ પટેલને ગુડગાંવ દિલ્હી VAK એજ્યુકેટન ટુકડે પ્રાઇવેટ લિમિટેડના પ્રમુખ દ્વારા મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ એજ્યુકેટેડ 2023 એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું, જે સન્માન શાળાના અન્ય ટ્રસ્ટી પ્રકાશભાઈ પંડ્યા, શાળાના આચાર્ય અને શિક્ષકોની હાજરીમાં તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ગૌરવની લાગણી સાથે તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। અને પીપળોદ સર્કિટ 8.5 શાળાના પ્રેસિડેન્ટ છું। 2003થી હું ટ્રસ્ટી તરીકે હતો અને લગભગ 2014માં મારી અહીંયા આગળ હું વર્કિંગ લોબી સાથે જોડાયો છું અને આમાં ટોટલી શાળાના ડેવલપિંગની અંદર મેં ખૂબ મહેનત કરી છે અને મારી સાથે પ્રકાશભાઈ અને પ્રફુલભાઈ વર્કિંગ લોબીમાં બહુ સપોર્ટ કરે છે અને અત્યારે જે મને એવોર્ડ મળ્યો છે તે મને સાઉથ નોટ મેરિટ એજ્યુકેશન ટુડે એ એવોર્ડ મળ્યો છે। એ બહુ મોટી સંસ્થા છે અને એની અંદર મને એવી જાણ થઈ કે આ તો પછી મેં એની અંદર એપ્લિકેશન ભરી છે અને એપ્લિકેશનની અંદર જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો ત્યારે ઇન્ટરવ્યૂની અંદર 13 ક્વેશ્ચન જે આપ્યા છે તે મારા એવોર્ડની અંદર મેં બતાવ્યા છે અને તેના કમ્પ્લીટ
જવાબ અમે અમારા સુપરવાઇઝર સોહમ સર અને પ્રિન્સિપાલ પંચાલ સર અને નરેન્દ્ર સર મળીને અમે બધાએ સાથે જવાબ આપ્યા છે અને એ જવાબ પછી એ લોકોએ ડાયરેક્ટ એવી તપાસ કરી છે કે આ સ્કૂલ છે, સ્કૂલ કેવી રીતે ચાલે છે, કે એનું ટીચિંગ્સ કેવું છે, હેમંતભાઈ કોણ છે, હેમંતભાઈના બિઝનેસ શું છે, આ બધું જોઈને અને લગભગ કોઈ નાના માણાને કે ઓર્ડિનરી માણાને ટાંગડિયા એને માટે બોલાવવાની આવે અને લગભગ જે હતું ને એટલે થોડા આવે થોડા જાય એમ, એની અંદર લગભગ 9 વાગ્યાથી પ્રોગ્રામ 6 વાગ્યા હતો અને મારે 5 વાગ્યાથી તે 6 વાગ્યા સુધી આ એવોર્ડમાં બેસવાનું હતું. અને આ એવોર્ડ એટલા માટે મળ્યો છે કે અમારું મેનેજમેન્ટ પાવરફુલ છે અને અમારો સ્ટાફ પાવરફુલ છે, કારણ કે 5 વર્ષ પહેલાં અમને એક એવોર્ડ મળેલો કે ગુજરાતની અંદર ટીચિંગની અંદર બેસ્ટ ફર્સ્ટ નંબર અને ઇન્ડિયાની અંદર સેકન્ડ નંબર અમને એવોર્ડ મળેલો હતો, તે પણ જોવામાં આવ્યું છે અને આજે જે જોયું છે તે બદલ હું બહુ ખુશીનો અનુભવ થાય છે. સુરત શહેર વિસ્તારમાં મોબાઈલ અને એસેસરીઝ ક્ષેત્રે જાણીતા એવા ભાટિયા મોબાઈલ પોતાના ગ્રાહકોને વર્ષોથી સેવા પૂરી પાડી રહ્યો છે, ત્યારે આજ ગ્રાહકોને માટે તત્પરતા દાખવવા ભાટિયા મોબાઈલ દ્વારા ગ્રાહકોને વધુ ને વધુ કંઈક ને કંઈક આપવા માટે એક સરસ મજાની સ્કીમ તૈયાર કરવામાં આવી છે. સુરત શહેરમાં આવેલી તમામ ભાટિયા મોબાઈલની દુકાન ઉપર જે કોઈ પણ ગ્રાહકો મોબાઈલ ખરીદવા માટે આવે છે તેમને તેમના મોબાઈલ ખરીદવા પર 3 અલગ અલગ રિંગ આપવામાં આવે છે અને તેમને આ રિંગ દુકાનમાં તૈયાર કરવામાં આવેલા એક મોપેડ પર નાખવાની હોય છે. જે 3 એ 3 રિંગ મોપેડમાં પ્રવેશે તો તેમને એક નવો મોબાઈલ ફ્રીમાં ગિફ્ટમાં આપવામાં આવે છે. જ્યારે કોઈ 2 રિંગ તે મોડેલમાં પ્રવેશે તો એરબડ અને સ્માર્ટ વોચ ગિફ્ટમાં અપાય છે. તેમજ જો 1 રિંગ મોડેલમાં પ્રવેશે તો માત્ર એરબડ ગિફ્ટમાં આપીને ગ્રાહકને વધુ ને વધુ પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યારે આ સ્કીમનો વધુ ને વધુ લાભ લેવા માટે ભાટિયા મોબાઈલ દ્વારા શહેરીજનોને જણાવવામાં આવી રહ્યો છે. સુરતમાં મોબાઈલની તસ્કરીના ગુનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે ચોક બજાર પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડીને 15 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા હતા. 2 ગુનાનો ભેદ ઉકેલીને ચોક બજાર પોલીસ દ્વારા 95,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે 3 આરોપીઓએ ચોરી કરેલા બિલ વગરના 15 મોબાઈલ સાથે ઝડપાયા હતા, જેમાં જૈદ વારિસ અલી, ઝાકીર અલી પઠાણ, મોહમ્મદ વસીમ મોહમ્મદ, શહીદ મોહમ્મદ દસમી અંસારી અને અખ્તર મહેમૂદ કાદર શેખની ધરપકડ કરી છે. જે આરોપીઓની પૂછપરછમાં ચોક બજાર પોલીસમાં વણ ઉકેલાયેલા 2 ગુનાના ભેદ પણ ઉકેલાઈમાં સફળતા મળી છે. આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના 15 સ્માર્ટ મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા હતા, જેની આશરે કિંમત 95,000 રૂપિયા જેવી થાય છે. સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદને લઈને સુરતમાં કરણી સેના દ્વારા વિરોધ, 4 સપ્ટેમ્બર સુધીમાં ભીંતચિત્રો હટાવવાની ચેતવણી. સચિન વિસ્તારમાં 2 જૂથ વચ્ચે મારામારીના ફિલ્મી દ્રશ્યો સર્જાયા, હથિયાર સાથે આવેલા શખ્સોએ વાહનોને ભારે નુકસાન કર્યું. એસટી વિભાગની તહેવાર સમયે વધારાની 600 બસ દોડાવી 7 દિવસમાં 4.5 કરોડની કમાણી કરી. વીમા પોલિસી કેન્સલ કરાવવાના બહાને અલગ અલગ ચાર્જ વસૂલી 97,70,000 ની છેતરપિંડી કરનાર કોલ સેન્ટરની ટોળકી પકડાઈ. કતારગામની ડાયનેમિલમાંથી કેમિકલ વાળું પાણી છોડવાને પગલે લોકો પરેશાન. નાના વરાછા ઢાળ પરની સસ્તા અનાજની દુકાનદાર દ્વારા ખાનગી બોરીમાં અનાજ ભરીને સગે વગે કરતું હોવાના આક્ષેપ. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.